કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગૌજીભાઈજી સુતરિયા પ્રાઇમરી સ્કૂલ વતી હું મયુરી દવે આપ સૌનું ઓનલાઈન શિક્ષણની અંદર હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 12 આપણે ભાગ પાડી શકીશું નો ભાગ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે આજે આપણે પાઠ્યપુસ્તકમાં પાયા નંબર 165 શરૂ કરીએ. દરેકને સરખે ભાગે વહેંચો. અહીંયા 6 કેળા છે, બરાબર? 1, 2, 3, 4, 5 અને 6 અને 3 વાંદરા છે. જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાંદરાને 2 કેળા મળશે, બરાબર? 3 વાંદરા છે અને 6 કેળા છે તો બધાને કેટલા કેટલા કેળા મળે? તો કે દરેકને 2-2 કેળા મળે. 6 કેળાના 3 સરખા ભાગ એટલે દરેકના ભાગે 2 કેળા, એટલે શું કહેવાય? તો કે 6 ભાગ્યા 3 = 2, જે આપણે અગાઉના ક્લાસમાં શીખી ગયા હતા. હવે જો 6 કેળા હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને 3 કેળા મળશે. તો કેવી રીતે? તો કે 6 ભાગ્યા 2 = 3, એટલે કે 2 × 3 = 6. અહીંયા 3 × 2 = 6 અને અહીંયા 2 × 3 = 6, તો 6 ભાગ્યા 2 = 3 એમ કહી શકાય. અહીંયા આપણે બીજી રીતે ગુણાકારની રીતે લખવું હોય તો કેમ લખાય? તો કે 2 × 3 = 6, 6 ભાગ્યા 2 = 3 અથવા તો 6 ભાગ્યા 3 = 2. અને આમાં આપણે ગુણાકારની રીતે લખવું હોય તો 3 × 2 = 6, 3 × 2 = 6. હવે પાઠ્યપુસ્તકમાં પાયા નંબર 166 ઉપર આપણે જોઈએ. હવે જો 60 કેળા હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? તો જેમ 6 ભાગ્યા 2 = 3 થાય, તો 6 ની જગ્યાએ આપણે 60 લઈએ, તો 60 ના 2 સરખા ભાગ કરો તો કેટલા કેટલા થાય? 30 થાય. જો 600 હોય તો 30 ની જગ્યાએ 300 થશે, બરાબર? જો 600 કેળા હોય અને 2 વાંદરા હોય તો શું થાય? તો કે 6 ના 2 સરખા ભાગ 3 3, તો 60 ના 30 અને 600 ના 300, એટલે કે આપણે 1 1 0 ઉમેરતા જશું. હવે 5 મિત્રોને મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા, તેમણે તે સમાન ભાગે વહેંચી લીધા. દરેક મિત્રને 10 રૂપિયા મળ્યા. તમે જો અહીંયા 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10, એટલે 5 × 10 = કેટલા રૂપિયા થશે? તો કે 50 રૂપિયા થશે. એટલે 50 રૂપિયાને 5 મિત્રોમાં સરખે ભાગે વેચ્યા. 5 × 5 = 5, 5 × 2 = 10, 5 × 5 = 50 સુધી આપણે બોલીએ તો 5 × 5 = 50, બરાબર? એટલે 50 ભાગ્યા 5 = 10 થશે. જો 10 રૂપિયાની 16 નોટ હોય અને 4 મિત્રોને વેચવાની હોય ત્યારે શું થાય? તો કે 16 ભાગ્યા 4, બરાબર? 4 નો ઘડિયો બોલીએ આપણે 16 આવે ત્યાં સુધી. 4 × 4 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, ચોકે ચોકે 16, તો અહીંયા આવશે 4 અને 4 × 10 = 40. તો 1 ના ભાગે 4 નોટ આવે અને 4 નોટ કેટલાની છે? તો કે 10 10 રૂપિયાની, એટલે 4 × 10 = 40. તેથી દરેક મિત્રને કેટલા રૂપિયા મળશે? 40 રૂપિયા મળશે. 10 10 ની 4 નોટ મળે છે એટલે 40 રૂપિયા. 5 મિત્રોને 100 રૂપિયા હોય, જો તેઓ સમાન રીતે વેચે તો દરેકને કેટલા રૂપિયા મળે? તો 100 ને આપણે કેટલા વડે ભાગવા પડે? 100 ભાગ્યા 5 કરવા પડે. હવે આપણે 5 નો ઘડિયો બોલીએ. હવે 100 ની જગ્યાએ આપણે 10 રાખીએ, બરાબર? 5 નો ઘડિયો બોલીએ, 10 આવે ત્યાં સુધી. 5 × 5 = 5, 5 × 2 = 10 એટલે 2 અને આ 1 0 જે છે અહીંયા ઉમેરી દઈએ, એટલે શું થશે? તો કે 1 દરેકને 20 રૂપિયા મળે, એટલે કે 1 મિત્રને 20 રૂપિયા મળે. હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે, તે તેના 3 બાળકોને સરખી રીતે વહેંચી દેશે. દરેક બાળકને કેટલા આવે? તો કેવી રીતે થશે? 30 મીટરનું દોરડું છે, કેટલા બાળકો છે? તો કે 3 30 ભાગ્યા 3, 3 નો ઘડિયો બોલીએ, 30 આવે ત્યાં સુધી. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, ચાલો બોલો તમારી સાથે સાથે.
ત્રણ ચોક 12, ત્રણ પંચા 15, ત્રણ છક 18, ત્રણ સત્તા 21, ત્રણ અઠા 24, ત્રણ નવા 27, ત્રણ દાણ 30, એટલે જવાબ આવશે 10. તો દરેકને ભાગે 10 મીટર દોરડું મળે છે. જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે? આપણે શું કરવું પડે? તો કે 36/3. ચાલો આપણે ભાગાકાર શીખીએ. તો આપણે શું કરવાનું? 36/3, એટલે 36 ભાગાકાર કેવી રીતે ગણવાનો? તમે જો અહીંયા આપણે ભાજ્ય છે 3, એનો ગુણાકાર એનો ઘડિયો બોલવાનો થશે. એટલે કે 3 એકા 3, 3 2 6, એવી રીતે આપણે સાઈડમાં આખો 3 એકાનો ઘડિયો લખી નાખીએ. હવે શું કરવાનું? તો સૌથી પહેલાં તો આપણે અહીંયા 3 બરાબર એક અંક જોઈએ, એટલે કે દશકનો અંક આપણે જોઈએ. 3 એકાનો ઘડિયો બોલવાનો 3 આવે ત્યાં સુધી, એટલે 3 એકા 3. તો આ છે 1 જે છે એને આપણે ભાગફળ રૂપે ઉપર મૂકી દેશું અને 3ને નીચે 3, આ બંને વચ્ચે બાદબાકીનો સંબંધ હોય એટલે બંનેની બાદબાકી કરવાની. 3માંથી 3 જાય તો શું થાય? 0. હવે આપણે એકમનો અંકનો લેવાનો, એકમમાં શું છે? તો કે 6ને આપણે આ 0ની બાજુમાં નીચે મૂકવાનો. હવે 3 એકાનો ઘડિયો બોલવાનો 6 આવે ત્યાં સુધી. પહેલાં 3નો વારો લીધો, હવે 6નો વારો. 3 એકાનો ઘડિયો બોલીએ 6 આવે ત્યાં સુધી. તો 3 એકા 3, 3 2 6. તો આમાં જે 2 આવ્યા એ 2ને આપણે એકડાની બાજુમાં ભાગફળમાં મૂકી દેવાનું. 3 2 6, આ બંને વચ્ચે બાદબાકીનો સંબંધ છે એટલે બંનેની બાદબાકી કરીએ. 6માંથી 6 જશે તો 0. હવે અહીંયા એક પણ અંક નથી અને અહીંયા આવી ગયો 0, એટલે આપણો ભાગાકાર છે જે પૂર્ણ થયો છે. અને 12 છે એ આપણો જવાબ છે. અને આપણે શું કહેશું? ભાગ ફળ બરાબર. આ જે છે એ ભાજક, આ જે છે એ ભાજ્ય, અને આવ્યું એ ભાગફળ બરાબર. તો 36/3 બરાબર 12. હવે જો આપણને 12 એકાનો ઘડિયો આવડતો હોય તો આપણને ખબર છે કે 12 એકા 12, 12 2 24, ને 12 તેરી 36, 12 તેરી 36 બરાબર. આ બંને નો ગુણાકાર કરીએ, 12 ગુણ્યા 3 બરાબર 36 થાય. ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણે લખશું 12 મીટર. જો 60 મીટર દોરડું હોય તો દરેકને ભાગે કેટલા આવે? તો આપણને ખબર છે કે 3નો ઘડિયો આપણે બોલી અને 60નો જવાબ મેળવી શકીએ. એટલે કે 60/3 કરવું હોય તો 3 2 6, અને આ એક મીંડું લાગી જાય એટલે આવી જશે 20 મીટર. દરેક બાળકને 20 મીટર દોરડું મળે. ચાલો હવે પાન નંબર 167 ઉપર જઈએ. એકલા ખાના છે, મારી પાસે 20 પુસ્તક છે, હું એક ખાનામાં 5 પુસ્તક મૂકી શકું છું, તો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ? જો પહેલા ખાનામાં 5 પુસ્તક છે, હવે મારે 20 પુસ્તક ગોઠવવા છે. મારી પાસે 1 2, આ કેટલા ખાના છે? તો કે 1 2 3 અને 4. એક ખાનામાં કેટલા પુસ્તક સમાય છે? તો કે 1 ખાનામાં 5 પુસ્તક સમાય છે, એટલે કે 1 ખાનામાં 1 5 5. હવે બીજા ખાનામાં આપણે પુસ્તક ગોઠવવાના હોય તો આપણે જોઈએ કે 5 ખાના એટલે 5 પુસ્તકો મુકાઈ ગયા. હવે 20 પુસ્તકોમાંથી 15 પુસ્તક બાકી રહ્યા. બીજા ખાનામાં વધુ 5 પુસ્તક મૂકીએ તો અહીંયા 5 મુકાણા, ફરી પાછા 5, એટલે કેટલા મુકાણા? 10. હવે 20માંથી 10 પુસ્તકો મુકાઈ ગયા, કેટલા પુસ્તકો બાકી રહ્યા? 10 પુસ્તકો બાકી રહ્યા. હવે પાછું જોઈએ, ત્રીજા ખાનામાં વધુ 3 પુસ્તક મૂક્યા એટલે 5 5 અને 5, 5 ત્રીજી વાર મૂક્યા તો કેટલા થયા? 5 તેરીને 15 પુસ્તકો મુકાઈ ગયા. હવે કેટલા પુસ્તકો બાકી રહ્યા? 5 પુસ્તક બાકી રહ્યા. ચોથા ખાનામાં ફરી પાછા 5 પુસ્તક મૂક્યા એટલે 20 પુસ્તકથી કબાટના 4 ખાના ભરાઈ ગયા. 20 પુસ્તકોને 5 5ના જૂથમાં મૂકવામાં આવે તો 4 ખાના જોઈએ, એટલે કે 5 5 5 પુસ્તકો 4 ખાનામાં ગોઠવીએ એટલે કેવી રીતે ગણાય? તો કે 5 4 20 થાય. અથવા આપણે 20/4 = 5 આવી રીતે પણ લખી શકીએ. તો ચાલો બાળકો, આજના તાસમાં આપણે આટલું શીખ્યા.
થોડો ભાગાકારની પ્રેક્ટિસ તમે ઘરે કરશો એટલે ચોક્કસથી આવડી જશે. તમારા મોટા ભાઈ બહેન હોય તો એની મદદથી તમારે આ સરળ રીતે ભાગાકાર શીખી લેવાનો છે. આજના તાસમાં આટલું જ. ફરી મળીશું ભાગ 3માં. ત્યાં સુધી આવજો.